સુરતમાં જુદા વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરનાર રીડા વાહન ચોરને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેની પાસે ચોરાયેલી 7 મોટરસાયકલ કબજે કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલમાં થયો ત્યારે પોલીસે બાતમીના આધારે રીઢા વાહનચોર રીતેશ ઉર્ફે ગુડ્ડુ ગોસ્વામીને બાતમીના આધારે અલથાન ધીરસંસ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રોયલ એનફિલ્ડ કબજે કરી હતી અને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા રીઢાએ એનફિલ્ડ ચોરીની હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તેની વધુ પૂછપરછ કરતા રીઢા વધુ 6 મોટરસાયકલ જેમાં 2 હીરો હોન્ડા સ્પ્લેન્ડર, એક્ટિવા, રોયલ એનફિલ્ડ, હોન્ડા સાઇન અને હોન્ડા સીડી મળી 7 મોટરસાયકલ કબજે કરી હતી. રીઢાએ ખટોદરા, ઉમરા અને પાંડેસરા પોલીસ મથકની હદમાંથી વાહનોની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SP ઝાલા અને એની ટીમ દ્વારા શહેરમાં જે વાહન ચોરીના બનાવો બની રહ્યા છે તેને ડિટેક્ટ કરવા માટેથી તેઓ પ્રયત્નશીલ હતા અને આ બાબતે અલગ અલગ જે રસ્તાઓ હોય છે એમના મારફતે આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નશીલ હતા. એ દરમિયાન આરોપી રીતેશ ઉર્ફે ગુડ્ડુ પ્રકાશભાઈ ગોસ્વામી એ મૂળ પાંડેસરાનો વતની છે અને મૂળ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબારનો વતની છે. આ રીતેશ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એના પ્રથમ જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસે એનફિલ્ડ બુલેટ ચોરીનું મળી આવેલું હતું જે પોતે ચલાવતો હતો. એ જ વખતે એને બુલેટ ઉપરથી જ ઉતારીને એની પૂછપરછમાં આ ચોરીનું મોટરસાયકલ મળેલું અને આરોપીની પૂછપરછમાં અન્ય 6 મોટરસાયકલો તેના કબજામાંથી મળ્યા છે. આમ કુલ 7 ચોરીના વાહનો મોટરસાયકલો આરોપીના કબજામાંથી મળ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય આરોપી કોઈ અન્ય ગુનામાં સંડોવાયેલો છે કેમ અને આ આરોપી અત્યારે એકલો જ પકડાયો છે અને પોતે એકલો જ ચોરી કરતા હોવાની હકીકત જણાવી છે, પરંતુ આની સાથે અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કેમ તેની પૂછપરછ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચે હાલ તો રીઢાને ઝડપી પાડી તેને વધુ પૂછપરછ હાથ ધરી છે. તેને અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે. અઝર કુરશી, G10 ન્યૂઝ.